સીતારામને જય શ્રી કૃષ્ણ, બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાનની રસોઈમાં. આજે આપણે બનાવીશું ફક્ત બે જ વસ્તુમાંથી નાસ્તો. આ નાસ્તો તમે સવારમાં ચા સાથે અથવા બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. નાના મોટા સૌને ખૂબ જ આ નાસ્તો પસંદ આવશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. અહીંયા આપણે ફક્ત બે જ વસ્તુમાંથી આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું, જે બાળકોને સવારની નાસ્તામાં અને લંચ બોક્સમાં આપી શકાય. તો અહીંયા મેં બે મોટી સાઇઝના બટેટાને આ રીતે બે ભાગમાં કટ કરીને બાફી લીધા છે. તો હવે એમાં આપણે અડધો કપ પલાળેલા પૌંઆ એડ કરીશ ચોખાના. અહીંયા મેં ધોઈને સરસ રીતે સાફ કરી લીધા છે. અહીંયા પૌંઆને આપણે બાઇન્ડિંગ માટે જ એડ કરવાના છે. અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે લઈ લેવાના. તો અહીંયા મેં અડધો કપ પૌંઆ એડ કર્યા છે સારી રીતે ધોઈને. હવે પણ એમાં બીજા મસાલા એડ કરીશું. તો અહીંયા મેં આદુ અને મરચાંની પેસ્ટ એક ચમચી લીધી છે, એ એડ કરી દઈશું. અહીંયા તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો. અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે, એ એડ કરી દઈશું. અડધી ચમચી કાળા તલ લીધા છે, જેનો સ્વાદ ખૂબ જ સારો આવશે, એ એડ કરી દઈશું. અડધી ચમચી ચાટ મસાલો લીધો છે, એક ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે અને અડધી ચમચી આપણે ખાંડ એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. સવારની ભાગદોડમાં આ નાસ્તો આપણે બાળકો માટે જલ્દીથી તૈયાર કરી શકીએ છીએ. ફક્ત 10 મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે એમાં એક આપણે ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દઈશું અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મસાલો આપણો નાસ્તો બનાવવા માટે તૈયાર છે. તો હવે આમાં આપણે થોડોક માવો લઈ લઈશું અને આથારે થોડુંક તેલ લગાવી લઈશું અને આ રીતે ગોળ શેપમાં આપણે એની ટીકી બનાવીને તૈયાર કરી લઈશું. અહીંયા તમને નાની મોટી જે પસંદ હોય એ રીત પ્રમાણે બનાવી લેવાની. તો આ રીતે આપણે આ રીતની ટીકી બનાવીને તૈયાર કરી લઈશું. આ જ રીતે બધા મસાલામાંથી આપણે ટીકી બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણી ટીકી બનીને તૈયાર છે. તો આને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. તો ટીકીને કોટ લગાવવા માટે આપણે અહીંયા ખીરું તૈયાર કરીશું. તો અહીંયા મેં અડધો કપ બેસન લઈ લીધો છે, એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને આનું ખીરું તૈયાર કરી લઈશું. તો અહીંયા થોડું પાણી એડ કરીને આપણે ખીરું તૈયાર કરી લઈશું. ખીરું થોડુંક આપણે જાડું રાખીશું, બહુ પાતળું નથી કરવાનું. તો અહીંયા મેં આ રીતનું થોડુંક જાડું ખીરું બનાવીને તૈયાર કરી લીધું છે. તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આ રીતે આપણે ટીકીને આ ખીરામાં એડ કરી લઈશું અને સારી રીતે બંને બાજુથી કોટ કરી લઈશું. કોટ કર્યા બાદ આપણે એને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ટીકીને આપણે તળવા માટે મૂકી દઈશું. જેટલી સમય કડાઈમાં એટલી ટીકી આપણે એડ કરી લઈશું. નીચેથી થોડુંક ગોલ્ડન થાય પછી આપણે એને થોડીક પલટાવી લઈશું. 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ટીકીને પલટાવી લઈશું. અને નીચેથી પણ થોડીક ક્રિસ્પી થવા દઈશું. તો આપણે ટીકી બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું.
એકદમ સરસ બની છે. આ બાળકોને આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે. તો આજ રીતે આપણે બીજે પણ બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણે સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર છે. તો આપણે હવે એક ડિશમાં એને સર્વ કરી લઈશું. તો આપણો સરસ મજાનો બટેટા અને પૌવામાંથી આ નાસ્તો બનીને તૈયાર છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જેટલો દેખાવમાં સુંદર લાગે છે એટલો ખાવામાં પણ સરસ મજાનો સ્વાદિષ્ટ લાગશે. આ નાસ્તાને મેં અહીંયા ચટણી સાથે સર્વ કર્યો છે. આ નાસ્તાને હું તમને અંદરથી તોડીને પણ દેખાવું કે એકદમ સરસ મજાનો અંદરથી પણ દેખાવ સરસ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.